વિદ્યાર્થી મિત્રો, વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલ વતી આપનું સ્વાગત કરું છું. હવે આપણે ભણતાતા રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો અલગ અલગ પ્રકારો જોયા આપણે. હવે એમાંનો છેલ્લો પ્રકાર કાયદે પ્રમાણેનો છે, જે પ્રક્રિયાને આપણે નામ આપ્યું છે ઓક્સિડેશન અને રિડક્શન. હવે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા શું છે? તો કોઈ પદાર્થની અંદર જો ઓક્સિજનનો ઉમેરો થાય અથવા હાઇડ્રોજન દૂર થાય તો આવી રાસાયણિક પ્રક્રિયાને આપણે નામ આપ્યું છે ઓક્સિડેશન. સેમ એના કરતાં બિલકુલ વિરુદ્ધનું રિડક્શન કોને કહેવાય? તો કે જો હાઇડ્રોજનનો ઉમેરો થાય અને ઓક્સિજન દૂર થાય તો એવી પ્રક્રિયાને કહીએ છીએ આપણે રિડક્શન. તો ઓક્સિડેશન અને રિડક્શન ઘણા બધા પ્રકારની પ્રક્રિયાઓ જોવા મળે છે. આ ઉપરાંત જો ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થતું હોય તો એવી પ્રક્રિયાને આપણે નામ આપેલું છે રેડોક્સ પ્રક્રિયા. હવે આ પ્રક્રિયા કેવી રીતે થાય છે એ સમજવા માટે જેને આપણે એક પ્રવૃત્તિ કરીએ. એક ચાઇનાડીશની અંદર કોપરનો ભૂકો લેશું આપણે, તેને કાગની જાળી પર ગોઠવું છું પ્રયોગશાળામાં, અને નીચે બર્નર કરી ચાલુ કરી પીપાઈ સ્ટેન્ડ ઉપર રાખી અને બર્નર ચાલુ કરશું જેથી કરીને કોપરનો ભૂકો ઓછવા મેળવશે. હવે કોપરના ભૂકાને થોડા સમય બાદ આપણે જોઈશું તો કોપરનો ભૂકાનું રંગ પરિવર્તન થઈ અને તેના પર કાળા રંગનો પદાર્થ ભાજે છે. કાળા રંગનો પદાર્થ ભાજવાનું કારણ રાસાયણિક પ્રક્રિયા આ પ્રમાણે થાય છે. કોપરનું હવામાંના ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ અને કોપર ઓક્સાઇડ બને છે, જે હવાના ઓક્સિજન કોપરની સાથે પડી ગયું. હવે આ કોપર ઓક્સાઇડ જે રંગ પરિવર્તન થયું, એ રંગ પરિવર્તન થયેલા પદાર્થનું ઉપર જો હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો કોપરનું હાઇડ્રોજન સાથે વાયુ સાથે પ્રક્રિયા થવાને કારણે ફરી પાછો આપણને કથાઈ રંગ મળે છે, એટલે કે કોપર મળે છે અને એક્સપો છૂટો પડે છે. હવે આ પ્રક્રિયા આ પ્રમાણે થઈ છે. કોપરની અંદર ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાને કારણે કોપર ઓક્સાઇડ થયો. એનો મતલબ એમ કે કોપરની અંદર આ પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થયો. ઓક્સિજનનો ઉમેરો થયો તો આ પ્રક્રિયા આપણે કહી શકીએ રિડક્શન. સેમ અહીંયા કોપર ઓક્સાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થવાને કારણે હાઇડ્રોજન વાયુની અંદર ઓક્સિજનનો ઉમેરો થયો તો એ પ્રક્રિયાને આપણે કહી શકીએ ઓક્સિડેશન. અને કોપર ઓક્સાઇડ જે છે એમાંથી ઓક્સિજન દૂર થયો એટલે એ પ્રક્રિયાને આપણે કહી શકીએ રિડક્શન. તો ઓક્સિડેશન અને રિડક્શન બંને આ એક જ પ્રક્રિયાની અંદર થાય છે. અહીંયા આપણે એમ કહી શકીએ કે કોપર ઓક્સાઇડનું રિડક્શન થવાને કારણે કોપર મળે છે, જ્યારે હાઇડ્રોજન વાયુનું ઓક્સિડેશન થવાને કારણે આપણને પાણી મળે છે. તો આ એક જ પ્રક્રિયાની અંદર આપણે ઓક્સિડેશન અને રિડક્શન બંને જોવા મળે છે. આ સિવાયના અન્ય ઉદાહરણો આપણે રાસાયણિક પ્રક્રિયાને જોઈએ તો એક ઉદાહરણ આ પ્રમાણે છે. ઝેડેનો ઝીંક ઓક્સાઇડ પ્લસ સી કાર્બન ઇઝ ઇક્વલ ટુ ઝેડે પ્લસ સીઓ. આ પ્રક્રિયાની અંદર પણ કઈ રીતે થયું છે એ તમે જરા ધ્યાનથી જુઓ. ઝીંડેન ઓક્સાઇડનું રૂપાંતર થાય છે ઝીંકમાં, મતલબ કે ઓક્સિજન દૂર થયો. ઓક્સિજન દૂર થવો એ પ્રક્રિયાને કહેવાય રિડક્શન. કાર્બન પહેલાં એકલો હતો, કાર્બનની અંદર ઓક્સિજનનો ઉમેરો થવાને કારણે એનું થયેલું કહેવાય ઓક્સિડેશન. એવી જ રીતે MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડની પ્રક્રિયા જો આપણે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરીએ તો મેંગેનીઝ ક્લોરાઇડ પ્લસ H2O પ્લસ Cl2 મળે છે. આની અંદર પણ આપણે એમ કહી શકીએ કે મેંગેનીઝ ડાયોક્સાઇડનું રિડક્શન થઈ અને મેંગેનીઝ ક્લોરાઇડ મળ્યો. આમ થવાનું કારણ એ છે કે મેંગેનીઝ ઓક્સાઇડમાંથી ઓક્સિજન છે દૂર થયો. એવી જ રીતે HCLની અંદર પહેલાં HCl હતો, HCLનું રૂપાંતર થાય છે H2O પ્લસ Cl2માં. તો HCLની અંદર પહેલાં ક્લોરિન હતો, ક્લોરિન દૂર થઈ અને એની અંદર ઓક્સિજન ઉમેરાણો, તો આપણે એમ કહી શકીએ કે હાઇડ્રોજનની અંદર ઓક્સિજનનો ઉમેરો થવાને કારણે આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહી શકીએ. તો આટલા ઉદાહરણો પરથી તમને અંદાજ આવી ગયો હશે કે ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય. કોઈ પણ એક યાદ રાખવાની, દાખલા તરીકે ઓક્સિડેશન એને કહેવાય કે ઓક્સિજનનો ઉમેરો થવો અથવા હાઇડ્રોજન દૂર થવો. ત્યારબાદ રિડક્શનમાં આનાથી બિલકુલ ઉલટું થાય છે. રિડક્શનની અંદર હાઇડ્રોજનનો ઉમેરો થાય છે અને ઓક્સિજનનો દૂર થાય છે. તો ઓક્સિડેશન અને રિડક્શન ઘણી વખત એક થતી હોય છે, અથવા તો ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા જો સાથે જોવા મળે તો આપણે એને કહીએ છીએ રેડોક્સ પ્રક્રિયા. હવે રોજિંદા જીવનની અંદર ઓક્સિડેશનનું શું મહત્વ છે એ સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ. તો મિત્રો, આપણે અલગ અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ. એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે જોયું હતું કે ઘણી વખત સંયોગીકરણ થાય છે, ઘણી વખત વિઘટન થાય છે, ઘણી વખત ઓક્સિડેશન અને રિડક્શન થાય છે. એમાં છેલ્લી પ્રક્રિયા આપણે જોઈ ઓક્સિડેશનની અને રિડક્શનની. તો ઓક્સિડેશન અને રિડક્શન એટલે કે ઓક્સિજનનું ઉમેરાવું અથવા તો હાઇડ્રોજનનું દૂર થવું, અથવા તો એનાથી ઉલટું હાઇડ્રોજનનું ઉમેરાવું અથવા તો ઓક્સિડેશન ઓક્સિજનનું દૂર થવું.
તો રોજિંદા જીવનની અંદર આપણે ઓક્સિડેશન પ્રક્રિયાઓ જોઈએ તો એની મુખ્ય પ્રક્રિયા કેવી કેવી છે? ક્ષાર. ક્ષારણ શું વસ્તુ છે? તો કે ક્ષારણ એટલે જ્યારે કોઈ પણ ધાતુની સપાટીને ખુલ્લી હવામાં ભેજના સંપર્કમાં અથવા એસિડના સંપર્કમાં આવે છે ત્યારે એની ઉપર અલગ જાત ધાતુનું ક્ષારણ થઈ અને અલગ પ્રકારનો પદાર્થ બને છે. આવું સામાન્ય રીતે તમે લોખંડની ચીજ વસ્તુઓ સાથે જોયેલું હશે. લોખંડની ચીજ વસ્તુને જ્યારે ભેજવાળી ખુલ્લી હવામાં રાખવામાં આવે તો પાણી અને હવાના ઓક્સિજનની સાથેની રાસાયણિક પ્રક્રિયા થવાને કારણે આપણે એની ઉપર કાટ ચાલતો જોવા મળે છે. આવું જ જ્યારે આપણે કોઈ તાંબાની કોઈ વસ્તુ જોઈએ છીએ અથવા તો તાંબાની કોઈ વસ્તુ હેન્ડલ નખુચા કે રૂપે હોય એની ઉપર લીલા કલરનું કોર બાજે છે કોપર ઓક્સાઇડનું, એ પણ એક ઓક્સિડેશનની પ્રક્રિયા છે. અને આ ક્ષારણ થવાને કારણે ઘણા બધા વર્ષે આપણે કરોડો લાખો કરોડ રૂપિયાનું નુકસાન જાય છે. એનું થવાનું કારણ એવું છે કે ધાતુ નબળી પડે છે અને એની ઉપરથી કોતરીઓ નીકળે છે. તે ધાતુ ધાતુના પાઠની અંદર તમે વધારે પડતો અભ્યાસ કરશો ક્ષારણને અટકાવવા માટેના ઉપાયો. પરંતુ ક્ષારણ એ એક પ્રકારનું ઓક્સિડેશન જ છે. એવી જ રીતે બીજું ઓક્સિડેશનની આ જે જોવા મળે છે આપણને આ પ્રક્રિયાની અંદર જેને આપણે કહીએ છીએ ખોરાપણું અથવા તો ખોરું થવું. મગફળીની અંદર ઘણી વખત લાંબો સમય પડતો રાખી મૂકવામાં આવે તો તેમાં રહેલી લિપિડ એટલે કે ચરબીને કારણે અને તેલી પદાર્થને કારણે એની અંદર ખોરાપણું આવી જાય છે અને એ પદાર્થ અખાદ્ય બને છે. મુખ્યત્વે ખાદ્ય પદાર્થોની અંદર રહેલા તેલી પદાર્થો અથવા તો ચરબીયુક્ત પદાર્થો એનું ઓક્સિડેશન થવાને કારણે એ પદાર્થ અખાદ્ય સ્વરૂપમાં ફેરવાય છે. આ જ કારણોસર જ્યારે આપણે મગફળીનું કે કોઈ પણ તેલી બિયાનું બી જ્યારે પેકિંગ કરીએ છીએ ત્યારે પેકિંગ કરતી વખતે એની અંદર અગાઉથી જ એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરી રાખવામાં આવે છે જેથી કરીને તેનું ઓક્સિડેશન કાં તો ધીમું થાય અથવા એ ઓક્સિડેશન જે છે એની પ્રક્રિયાને આપણે બંધ કરી શકીએ. તો જ્યાં સુધીમાં આપણે ઉપયોગમાં લેવાનો હોય ત્યાં સુધીમાં આપણે ખાદ્ય સ્વરૂપમાં રહીએ. આ જ વસ્તુ તમને જોવા મળશે બટેકાની જે ચિપ્સ મળે છે તૈયાર પેકિંગની અંદર. એ પેકિંગની અંદર તમે બધાએ જોયું હશે કે જ્યારે તમે ખોલો છો ત્યારે અંદર હવા ભરેલી હોય. એ ખરેખર હવા આપણે ભરીએ છીએ નાઇટ્રોજન વાયુની. નાઇટ્રોજન વાયુની હવા એટલા માટે ભરવામાં આવે છે કે નાઇટ્રોજન છે એ રાસાયણિક રીતે પ્રમાણમાં ઓછો સક્રિય પદાર્થ છે. તો ઓછો સક્રિય પદાર્થ હોવાને કારણે આપણે જે ચીજનું પેકિંગ કરવામાં આવેલું હોય એને લાંબો સમય સુધી એની અંદર એનું ઓક્સિડેશન થતું અટકાવે છે એટલે કે ખોરાપણું થતું અટકાવે છે. તો મિત્રો આપણો આ પાઠ અહીંયા પૂરો થાય છે. આ પ્રક્રિયાની આ પાઠની અંદર આપણે અલગ અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓને કેવી રીતે દર્શાવી, રાસાયણિક પ્રક્રિયાઓના અલગ અલગ પ્રકારો અને છેલ્લે રોજિંદા જીવનની અંદર આપણે ઓક્સિડેશન અને રિડક્શનનું મહત્ત્વ સમજવા પ્રયત્ન કર્યો. હવે આપણે આના પછીના એપિસોડની અંદર આપણે વિજ્ઞાનના એક નવા જ પ્રકરણનો અભ્યાસ કરશું. આશા રાખું છું કે આ લેક્ચરની અંદર અથવા તો આ પાઠની અંદર તમને લગભગ કોઈ પ્રશ્ન નહીં હોય, છતાં પણ કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી લખજો. થેન્ક યુ. જય હિન્દ.